અપેક્ષા નથી, માત્ર અર્પણની અપેક્ષા છે. માતાને જ્યારે પુત્રને જ્યારે વાલ આપતી હોય ત્યારે માતાને એવી અપેક્ષા ન હોય કે ગઢપુરમાં મારું પોષણ ભરણ પોષણ કરશે માટે આ પાઉં છું, એને અપેક્ષા નથી. એટલે એની મમતા કહેવાય છે, એટલે એની અંદર અર્પણ થાય છે, એમાં કંઈ અપેક્ષા નથી. એમ જેને પોતા પુત્રને જ્યારે પોતાના માતા પિતા પ્રત્યે પ્રેમ હોય, જ્યારે એની સાથે સ્નેહ હોય, ત્યારે એને વળતરની એવી ઈચ્છા ન હોય કે મને આમાં જમીન જાયદાદ કે વારસો મને આપે. જે અર્પણ કરવાની અંદર જે આનંદ છે એવું મેળવવામાં નથી. તો ભગવાનને જ્યારે આપણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાના તન મન ધન જે પણ પોતા પાસે છે એ ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા ક્યારે થાય? આ દ્રષ્ટાંત તમને હમણાં મેં બે સમજાવ્યા કે પ્રેમ જ્યારે ભગવાનની અંદર અનુરાગ થશે, પ્રીતિ થશે, અને એવી જ્યારે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થશે ત્યારે પોતાનું સર્વસ્વ એ ભગવાનને અર્પણ કરવાનું મન થશે. અને જ્યારે અર્પણ કરવાનું મન થાય અને સામે ભગવાનની કરુણા, ભગવાનની દયા અને ભગવાનની કૃપા સિવાય બીજી કંઈ અપેક્ષા ન રહે, જ્યારે માયિક પદાર્થોની અપેક્ષા ન રહે, એ અપેક્ષા ક્યારે તુચ્છ જણાય? આ માયિક પદાર્થોની અપેક્ષા ક્યારે તુચ્છ જણાય? જ્યારે ભગવાનની અંદર પ્રીતિ બંધાણી હોય. સ્વાર્થ વર્ત જો આપણે બધાએ ભક્તિ કરીએ, સકામ ભક્તિ તો ઘણાય કરતા હશે, પણ જ્યારે નિષ્કામ ભક્તિ જ્યારે ભગવાનની અંદર આપણે સમર્પિત કરીએ ત્યારે ભગવાનને આપણે વાલા થઈએ છીએ, વાલા ભક્તો. અને આજે એ ગુણોને, કારણ કે ભગવાનને રાજી કરવા બહુ સુંદર એક વાત સમજવા જેવી છે કે કોઈ એમ કે ભગવાનને અમે પૈસાથી રાજી કરીએ, ભગવાનને દાન દક્ષિણાથી રાજી કરીએ, વસ્ત્ર અલંકારથી રાજી કરીએ. આપણા સત્સંગની વચનામૃતની અંદર એમ પ્રસંગો બતાવ્યા કે કોઈ ભક્તોએ વચના મહારાજને જ્યારે વસ્ત્ર અર્પણ કર્યા, મહારાજે ધારણ કર્યા દેવબંધનના ભક્તોએ, અને તાત્કાલિક પછી દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપી દીધા મહારાજે. તો ભગવાનને જો પૈસાથી કે મોંથી ભગવાનને જો એના પદાર્થોથી જો ભગવાનને બંધાતા હોત તો ભગવાનને બાંધવા બહુ સરળ થઈ જાત, વાલા ભક્તો. પણ ભગવાન પ્રેમને વશ થઈને બંધાય છે, અને એટલા જ માટે કીધું છે ને કે વાદ્યસ્ય ચરિતમ ધ્રુવસ્ય યુવયો. કોઈ એમ કહે કે કોઈ કર્મથી ભગવાનને કે અમે સારા સત્કર્મ કરીએ છીએ ભગવાન અમારાથી બંધાય, તો વાદ્યસ્ય ચરિતમ ધ્રુવસ્ય યુવયો વિદ્યા ગજેન્દ્રસ્ય ક્યા. ગજેન્દ્ર હતા, એની વિદ્યા શું હતી? ગજેન્દ્ર એટલે હાથી. જ્યારે મગર હાથીનું યુદ્ધ થયું ત્યારે એક હાથીની પુકારથી, જો હરિ એટલે કે ભગવાનનું એક અવતારનું એક ભગવાને ધારણ કર્યું, ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, આપણે રોજ પંક્તિમાં બોલીએ છીએ, તો એ હરિ અવતાર લેવું પડ્યું. તો શું વિદ્યા? વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કેમ પૌરુષ. કે ઉગ્ર આપણે એમ કહીએ કે જાતિ ગણીએ કે ભાઈ હાથી તો એક ઉચ્ચ જાતિનું ઉચ્ચ કુળનું પ્રાણી કહેવાય, તો કા જાતિ વિદુરસ્ય, વિદુરની શું જાતિ હતી? જે હમણાં આપણે કીધું ને સબસો ઊંચી પ્રેમ સગાઈ, પાર દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાઈ. વિદુરને ઘર જઈને સાગ ખાવાનું એવું તો શું એનું બધું ઊંચું મોટું કુળ હતું. એમ કહે છે કે કા જાતિ વિદુરસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કિમ પૌરુષ, એનામાં શું શૂરવીરતા હતી ઉગ્રસેનની અંદર. આખી જિંદગી બંધન બની રહ્યા, છેવટે મુક્ત કરાયા પછી રાજા નામના રહ્યા. દ્વારકાધીશ તો બલરામને કૃષ્ણ પરમાત્માએ એને ચલાવ્યું, પણ કિમ પૌરુષ્ય. પછી કુબજાયા કમનીય રૂપમ અધિકમ, કુબજાની અંદર એવું કયું રૂપ અધિક હતું કે જે કુબજાના મોહે મોહાણા. ભગવાનને કોઈ એમ કે રૂપથી અમે મોહી લઈએ, ભગવાનને એવા અમારા આપણે જે પ્રભાવ જેને કહીએ કે દેખાવથી ભગવાનને ઓળખી લઈએ, તો કુબજાયા કમનીયમ અધિકમ રૂપમ કિમ કિમ સુદામનો ધનમ, એનામાં કયું એવું ધનનું એવું સુદામનો ધનમ, ધન સુદામાની પાસે ધનનો એવો કયો ભંડાર હતો કે સુદામાને વારે ભગવાન દ્વારકાના દેશ પોતાના સિંહાસન ઉપરથી દોડીને સુદામાને બાથમાં ભળવા જાય. કિમ સુદામનો ધનમ, તો કે ભક્ત્યા તુસ્તઈ કેવલમ નચગુણમ ભક્તિ પ્રિય માધવ. ભગવાનને પ્રિય જો કરતી હોય ને ભગવાનને જો વશ કરતી હોય તો ભક્તિ પ્રિય માધવ નચગુણા, ભગવાનને રાજી કરવાનો ઉપાય એ ભગવાનની ભક્તિ. અને આ ભક્તિ કરવાનો ઉપાય શું? મેં તમને હમણાં જ સમજાવ્યું કે ભગવાનની જો ભક્તિ કરવી હોય, ભગવાનને પ્રેમ કરો, ભગવાનની સાથે આત્માને જોડી દો, પરમાત્માની સાથે જ્યારે આત્માનું મિલન થાય, કારણ કે ભગવાનને પામવાને એક જગા પ્રકારની સાધના છે. સાધના, સાધનાની અંદર ત્રણ પ્રકાર હોય, ત્રણ. એક સાધક, એક સાધના એનું કાર્ય,
અને સાધ્ય જે જેને મેળવવાના છે. એટલે જ્યારે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ત્યારે એની અંદર ભગવાનની સાથેનો સંબંધ એના તાતણે જોડી દો, પછી એને બીજું પદાર્થ કામ ન આવે. સાધક અને સાધનાની, સાધક અને સાધ્યની વચ્ચે માત્ર સાધના જોઈએ, એની અંદર માત્ર એનો પ્રયત્ન જોઈએ, પુરુષાર્થ જોઈએ, એની અંદર એની ભક્તિ અને ભાવનાને જો આપણે જોડી દઈએ તો ભગવાન આપણાથી જરાય છેટા નથી. સમગ્ર વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ જે એક એવી સંસ્કૃતિ છે અને એમાં વિશેષ કરીને જે સનાતન વૈદિક પરંપરા છે એ જ એક એવી પરંપરા છે જે આ સંસારની અંદર લકચોરસીમાં ફરનાર ભટકનાર જીવાત્માને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે છે. આજે સમગ્ર વિશ્વની અંદર અનેક સંસ્કૃતિઓ, અનેક સભ્યતાઓ વિકાસ પામી, પણ આપણી ભારતીય સંસ્કૃતિ એની અંદર વિશેષ કરીને સનાતન વૈદિક સંસ્કૃતિ જે પરંપરા એ જીવાત્માને પરમાત્માનું મિલન કરાવતી હોય તો એ આપણી એક સભ્યતા છે. જગતના માટે એમ વિચારીએ કે લોકો મોજશોખના સાધનો, પોતાના મનોરંજનના સાધનો પાછળ જે શાંતિ અને સુખની ખોજ માટે, જે શાંતિ અને સુખની અનુભૂતિ કરવાને માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, પણ એને પૂછો કે તમે મનોરંજનના જે સાધનો વસાવ્યા કે વૈભવ વિલાસ તમે ભોગવ્યા એની અંદર તમને તૃપ્તિ કેટલી થઈ, શાંતિ કેટલી થઈ, એટલે એની પાછળ એમનો પ્રત્યુત્તર એ શૂન્ય છે. કારણ કે જે ભ્રમણાને આપણે વાસ્તવિકતા જાણીને જેની પાછળ દોડીએ છીએ, જેને આપણે માયાનું સ્વરૂપ કહીએ છીએ, આ જગતની અંદર જેને આપણે મૃગજળ સમાન ગણીને, આપણે મૃગજળને પાણી સમાન ગણી અને એની પાછળ આપણે રાત દિવસ દોડીએ છીએ, પણ અંતે આપણે હાથમાં કંઈ પ્રાપ્ત થતું નથી ને, એટલા માટે વાલા ભક્તો આપણી આર્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિના જે પ્રણેતાઓ, જે આદિ આચાર્યો, એમને જીવાત્માનું ઉત્થાન થાય, મનુષ્ય જીવનનું ઉત્થાન થાય અને ભગવત ચરણની પ્રાપ્તિ થાય એના શુભ હેતુથી, શુભ આશયથી એક ધર્મની પરંપરા સ્થાપિત કરેલી છે. અને હકીકત છે, શિક્ષાપત્રી એનું જે વાંચન આપણા ભક્તો કરે છે એને આ વાત નિત્ય ખબર છે કે જે પંચ સનાતન તત્વો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આમાં જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનું, જીવાત્માને પરમાત્માનું મિલન કરાવવાનું તત્વ એ સનાતન હિન્દુના તમામ ધર્મો હોય, ચાહે મધ્વ સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, શાંકરી સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, આ તમામ ધર્મોની અંદર એનું તાત્પર્ય જુઓ, એનું હાર્દ જુઓ, એનું હૃદય જુઓ તો એક જ છે કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય. અને આ બધી શાસ્ત્રોની અંદર બહુ સુંદર એક શ્લોકની અંદર આખું ને એવું સુંદર વર્ણી લીધું છે, આકાશમ પતિતમ તો યમ યથા ગચ્છતિ સાગરમ, આકાશમાંથી જેમ વરસાદનું પાણી પડે, અનેક નદી નાળા નહેરના રૂપ લે, અને યથા ગચ્છતિ સાગરમ, સાગરમાં જઈને વિલીન થઈ જાય, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આ ધર્મને સમસ્ત સંપ્રદાયને, સમસ્ત ધર્મોને એક તાતણે, એક દોરીની અંદર બાંધી દીધો છે. અને એટલા જ માટે વૈષ્ણુદેવ કુટુંબકમ જે પૂજ્ય મહારાષ્ટ્રીએ શબ્દ કર્યો, બહુ એક સાર્થક શબ્દ છે. આ એક પરિવાર છે, કુટુંબ છે, અને આ કુટુંબ એવું છે જેને જગતનો સંબંધ નથી, કારણ કે જગતનો સંબંધ એ આ જગતમાં મુકાઈ જવાનો છે. આ શરીરના માધ્યમથી જે સંબંધ રચના થઈ છે એ શરીરની સાથે ત્યાગ કરવાની સાથે એ સંબંધ પણ મુકાઈ જવાનો છે, પણ તમારો ને અમારો જે સંબંધ બનાવવાનો છે એ આત્માનો સંબંધ બનાવવાનો છે, ને આ ધામમાં ભગવાનના ચરણારવિંદની અંદર પણ આ સંબંધ ન તૂટે એવો અતૂટ સંબંધ આપણે બાંધેલો છે.